ગુજરાત માટે એવું કહેવાય કે મહિલાઓ માટે ખૂબ સુરક્ષિત ગુજરાત કે રાત્રે 2 વાગે પણ મહિલાઓ બહાર નીકળી શકે? મને નથી લાગતું એટલું બધું કે મહિલાઓ આ રીતે બહાર નીકળી ગયો છે. હવે સમય બદલી ગયો છે એકચ્યુઅલી. એકચ્યુઅલી માણસની માનસિકતા ઉપર જાય છે, કારણ કે અત્યારે શું છે, દરેક વ્યક્તિએ સમજવું છે. આનામાં સરકારે કડક પગલાં કરવા જોઈએ કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ દુષ્કર્મ હોય કે છેડતી હોય કે એના માટે. દીકરી એકલી નવરાત્રિમાં ગઈ બી ના શકે, એકલી જે કોલેજ બી ના જઈ શકે, એકલી પરીક્ષા આપવા બી જઈ શકે. માણસની એક જાતની પેલી વૃત્તિ જે થઈ ગઈ છે ને, એ બહુ ખરાબ થઈ ગઈ. માણસ જે વિચારે છે એની વિચારસરણી આખી બદલાઈ ગઈ છે. એની અંદર જે ફેસબુકો છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, એના જે એટલી બધી સ્વતંત્રતા, ફ્રીડમ આપી દીધી છે યુઝરોને, કે એના લીધે માનસિકતા લોકોની બદલાઈ રહી છે. એકચ્યુઅલી ખોરાક બદલી ગયા, નિશા બદલી થઈ ગઈ. મેન તો ખોરાક અને લોકોનો જેવું કહે કે વિચારો બદલી ગયા, નજર બદલી ગઈ. ભાજપ રાજ્યમાં કંઈ પ્રોબ્લેમ છે એની સરકારમાં કંઈ મને લાગતું નથી. સંસ્કારો ગુજરાતીઓનામાં છે, પણ જે બહારના તત્વો જે યુપી બિહાર છે રાજસ્થાન છે ત્યાંથી જે આવે છે ને, એ લોકો જે આ પરાક્રમો કરી રહ્યા છે. પાછળનું કારણ કે આ યુપી બિહારવાળા લોકો જે બધા છે, એ બધા લોકોને પેશવા જ ના દેવા જોઈએ. આજે દીકરી છે, દીકરી આપણી છે જ નહીં, આપણી દીકરીને કંઈ કંઈ કહેવાય જ નહીં. આપણી દીકરી એકલી કંઈ મોકલાય બી નહીં એમ. અત્યારે બધું સુરક્ષિત જ છે, ગુજરાત જેવું કોઈ રાજ્ય છે નહીં દેશમાં. હમણાં 6 મહિનામાં છૂટી જાય છે, ડર ખતમ થઈ જાય, એટલે કોઈને ડર નથી, એટલે આ બધું થાય છે. એનો વિચાર ત્યારે આ રીતે પંપાડવા ના જોઈએ લોકોને, એમ કે જો કલાક પકડે છે પછી રિમાન્ડ, આ બધું કશું પબ્લિક ના આપી દેવું જોઈએ. પબ્લિક જે કરે ખરું, એમ પબ્લિકને સોંપી દેવો જોઈએ માણસોને. દીકરી છે એટલે, જો કે મારી સાથે તો એવું કાંઈ બન્યું નથી, એટલે ઓલમોસ્ટ એમ તો સેફ જ છે. જો કે ગુજરાત બીજા બધા રાજ્યો કરતાં તો જે સુરત ત્યાં બરોડામાં બોરી, એ લોકોને ફાંસી આપવી જોઈએ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અને ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી જે સમાચારો આવે છે, દુષ્કર્મની ઘટનાઓ આવે છે, એ ખૂબ ચિંતાનો વિષય છે આપણા માટે. ગુજરાત એવું કહેવાય કે ખૂબ જ સુરક્ષિત છે, અને મહિલાઓ માટે એમ કહેવાય કે ગુજરાત સૌથી સેફ છે, પણ એ જ ગુજરાતમાંથી જે ઘટનાઓ સામે આવે છે એ શરમસાર કરે એવી છે. રાજનીતિ અને કાયદામાં શું થશે એ બીજો એક પ્રશ્ન છે, પણ પહેલો પ્રશ્ન એ છે કે સમાજ તરીકે આપણે કઈ રીતના સુધરવાનું છે, વિચારો કેવી રીતના બદલવાના છે, લોકોના વિચાર શું છે આ વિષય પર, શું થવું જોઈએ, કેમ બધું બદલાઈ રહ્યું છે. જે ગુજરાતને સેફ મનાતું હતું એ ગુજરાતના લોકોના વિચારો કેવી રીતના બદલાઈ રહ્યા છે, બધું સમજવું છે, લોકો સાથે વાત કરવી છે, અને આ વિષય પર કંઈ નિરાકરણ આવે, આ વિષય પર ચર્ચા થાય એના માટે અમે અહીંયા આવ્યા છીએ. શું નામ છે આપનું? પટેલ. દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, અને નવરાત્રિના સમયગાળામાં જ 3-4 એવી ઘટનાઓ આવી જે સાંભળ્યા પછી આપણને ખરાબ લાગે. તો સ્વાભાવિક સવાલ એટલો જ છે ખાલી, કે તમને શું લાગે છે કે કયા એવા કારણો છે જેના કારણે ગુજરાતમાં આ બની રહ્યું છે? ગુજરાત નહીં તો દેશભરમાં આપણે કોઈ આઈડિયા બિલકુલ એના માટે ને, તમે કારણો કહો તો કેટલું બધું. હા, કેમ કે માણસની એક જાતની પેલી વૃત્તિ જે થઈ ગઈ છે ને, એ બહુ ખરાબ થઈ ગઈ. માણસ જે વિચારે છે એની વિચારસરણી આખી બદલાઈ ગઈ છે, ને એ બધું હમણાં જે જાય છે કે પ્રકૃતિ આખી બદલાઈ ગઈ છે. એના માટે આનો કંઈક તમે એનો કંઈક નિકાલ લાવો. અમે તો કંઈક કરીએ બધું થાકી ગયા. માણસો વિચારે એમનો આખો ક્યાં જાય છે ખબર જ નહીં પડતી. નાની નાની બેબી ને આ વિચારવામાં જ એકદમ અધચક્રું લાગે છે. ગુજરાત માટે એવું કહેવાય કે મહિલાઓ માટે ખૂબ સુરક્ષિત ગુજરાત કે રાત્રે 2 વાગે પણ મહિલાઓ બહાર નીકળી શકે? મને નથી લાગતું એટલું બધું કે મહિલાઓ આ રીતે બહાર નીકળી ગયું. હવે સમય બદલી ગયો છે એકચ્યુઅલી, એટલું બધું નથી. પહેલાં જે હતું હમણાં કહેવું મુશ્કેલ છે. શું થવું જોઈએ? મેઇન મહિલાઓની સુરક્ષા માટે તમારે જે બી વ્યવસ્થા કરાવવાની હોય એ વ્યવસ્થા જોઈએ. બાકી મહિલાઓ કોઈ કહે કે સુરક્ષિત છે એ માટે આપણે માનતા નથી. એના માટે નથી સુરક્ષિત મહિલાઓ. માણસ બદલાઈ ગયા છે, માણસની વૃત્તિ બદલાઈ ગઈ છે. માણસ કઈ રીતે મહિલાઓને જુએ છે, કઈ રીતે એમનું થિંકિંગ છે, એનું કારણ શું લાગે છે બદલાવા પાછળ? એનું કારણ એકચ્યુઅલી તો તમારે તો એકચ્યુઅલી ખોરાક બદલી ગયા, નિશા બદલી થઈ ગઈ. મેન તો ખોરાક અને લોકોનો જેવાને કહે કે વિચારો બદલી ગયા, નજર બદલી ગઈ.
લોકો બધું આ બધું હાવભાવ કરે છે એના પર લોકો બધું વિચાર છે કે બધું હોય. તમે કેમ જતા રહ્યા ત્યાંથી? અચ્છા, કાકાને પૂછીએ. કાકા શું નામ છે? અહીંયા પૂછીએ. આપનું શું નામ છે કાકા? શું કામ છે? પેલા એકો સવાલ પૂછવો છે ખાલી, એક બહુ જ સામાજિક સવાલ છે આમ તો, અને રાજ્ય માટે ને દેશ માટેનો છે. અત્યારના સમયમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. છાપું ખોલીએ એટલે રોજ એક ઘટના દેખાય, અને ગુજરાતમાં આ જે થઈ રહ્યું છે એ વિચારવાનો વિષય છે. કારણ કે પહેલાં આવું નથી બન્યું, અને ગુજરાતને સુરક્ષિત માનવામાં આવે મહિલાઓ માટે, તો અચાનકથી આ કેમ વધી રહ્યું છે? શું કારણો આની પાછળ તમને લાગી રહ્યા છે? કારણ તો કંઈ છે નહીં એવું, અત્યારે બધું સુરક્ષિત જ છે. ગુજરાત જેવું કોઈ રાજ્ય છે નહીં દેશમાં હમણાં, એટલે કંઈ મને તો મારા દ્રષ્ટિમાં તો એવું કંઈ લાગતું નથી કે કંઈ પ્રોબ્લેમ હોય. મહિલાઓ સુરક્ષિત નથી કે છોકરીઓ સુરક્ષિત નથી. નવરાત્રિના સમયમાં જ રોજ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં દુષ્કર્મની ઘટના થઈ હોય, ગેંગરેપ થયો હોય. હા, એ થયા હશે, પણ હવે જે પ્રમાણ પર્સન્ટેજ વાઇઝ હોવું જોઈએ એવું નથી લાગતું મને. બાકી બધું તો ઓકે છે. કંઈ ભાજપ રાજ્યમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં સરકારમાં, કંઈ મને લાગતું નથી. બસ મારે ખાલી આટલું જ કહેવું છે. તમારા ઘરમાં છે કોઈ દીકરી? હા છે ને, વાઇફ છે, એક દીકરી છે. એમને રાત્રે બહાર જવું સેફ લાગે છે? હા, મોકલું છું. ફ્રેન્ડ સર્કલ સાથે જતા હોય, સાથે કોઈ પેરેન્ટ સાથે જતા હોય, અને મારે તો મારા સોસાયટીમાં જ એટલા સારા નવરાત્રિના ગરબા થયા હતા કે મારે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂરત જ નહોતી પડી. અમે બધા અમારા ઘર આંગણે જ રમતા હતા, એટલે મારે મોકલ. અને ઘણા વર્ષોથી 8-10 વર્ષથી અમે રહીએ છીએ ત્યાં આગળ, ગરબા સારા થાય છે, એટલે અમે બીજે મોકલ્યા નથી. પણ બધું સારું છે, કંઈ મને પ્રોબ્લેમ લાગતો નથી બેન. તમને એવું લાગે છે કે અત્યારે જે કિસ્સાઓ આવ્યા છે એટલા વધારે નથી? ના, પર્સન્ટેજ વાઇઝ ઓકે હવે થયા અમુક તો થયા હોય. હવે તો શું કોઈ જાગૃત ના પણ હોય અને કોઈ બીજા રાજ્યમાંથી આવેલા હોય એમને કંઈ ખબર ના હોય, એમની સાથે થઈ શકે. બાકી ગુજરાતની છોકરીઓ સેફ જ છે. આપણે કઈ ચેનલમાંથી આવે બેન? જમાવટમાંથી છે. જમાવટ. અને બીજો એક સવાલ એ પણ છે કે આવા કિસ્સાઓ થાય તો તમને શું લાગે છે કે લોકોની માનસિકતા શું હશે? એ કેમ માનસિકતા બદલાઈ રહી છે? માનસિકતા તો એ આખો સવાલ જવાબ જ અલગ છે. પ્રકાશભાઈ, ન્યૂઝ પેપર વાંચો છો, છાપા વાંચો છો, સમાચાર જુઓ છો? જુઓ છો. અચ્છા, તો તમે જોયું છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં રોજ એવા કિસ્સાઓ સામે આવે છે, કેસ સામે આવે છે કે મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હોય, બાળકીઓ સ્કૂલ ગઈ હોય તો એમની સાથે અડપલા શિક્ષકોએ કર્યા હોય, તો કેમ આવું થઈ રહ્યું છે, એના કારણ શું લાગે? એકચ્યુઅલી માણસની માનસિકતા ઉપર જાય છે. કારણ કે અત્યારે શું છે, દરેક વ્યક્તિએ સમજવું છે, આનામાં સરકારે કડક પગલાં કરવા જોઈએ. કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ દુષ્કર્મ હોય કે છેડતી હોય કે એના માટે કેવા કડક પગલાં? અરે, એને કોઈ પણ કાયદા જે સજા થવી જોઈએ થતી નથી. મૂળ તકલીફ એ છે, આજે એને એરેસ્ટ કરે છે, પાછા 6 મહિનામાં છૂટી જાય છે, ડર ખતમ થઈ જાય. એટલે કોઈને ડર નથી, એટલે આ બધું થાય છે. તમારા ઘરમાં દીકરી કે કોઈ છે? બેન, દીકરી નથી. દીકરી નથી. તો તમને શું લાગે છે કે ગુજરાત હજી પણ એ કહેવા માટે સક્ષમ છે કે ગુજરાત છોકરીઓ માટે ખૂબ સેફ છે? નહીં, આમ સેફ છે દરેક વસ્તુ માટે, એ લોકોની સુરક્ષા માટે, એ પોલીસના જવાનો આના આપણા દરેક વસ્તી હોય છે. પણ તોય અમુક વસ્તામાં શું છે, છોકરીઓને એકલતાનો લાભ લઈને આ લોકો આવો ફાયદો ઉઠાવતા હોય છે. મેઇન વસ્તુ એ છે, છોકરીઓ થોડું સમજવું જોઈએ, જ્યાં જવા ના જવું હોય ત્યાં ન જવું જોઈએ એકલતા. છોકરીઓએ સમજવું જોઈએ, થોડું સમજવું જોઈએ, એકાંત જગ્યાએ ન જવું જોઈએ. છોકરાઓએ શું સમજવું જોઈએ? છોકરાઓએ તો પોતાની માનસિકતા ધ્યાન રાખવી જોઈએ, બરોબર, દરેક વસ્તુમાં. શું નામ છે આપનું? મારું નામ નિધિ. અને નિધિ, કોલેજમાં ભણો છો, સ્કૂલમાં ભણો છો? કોલેજ કરો છો. અચ્છા, છેલ્લા કેટલાય દિવસથી તમે જો સમાચાર કે સોશિયલ મીડિયા પર જોતા હશો કે છોકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી ગઈ છે, તો તમે સેફ ફીલ કરો છો ગુજરાતમાં? એટલે જો કે મારી સાથે તો એવું કાંઈ બન્યું નથી, એટલે ઓલમોસ્ટ એમ તો સેફ જ છે. જો કે ગુજરાત બીજા બધા રાજ્યો કરતાં તો મને કેટલો બધો પ્રોબ્લેમ નથી. ડર લાગે છે ક્યારે એકલામાં ક્યાંય જતા? એટલે પહેલાં એવું હતું, પણ હવે નહીં, કારણ કે હવે અમે અમદાવાદમાં આવી ગયા છીએ ને ઘર છોડીને, એટલે આવું બધું શીખવું જ પડે. તમારી બસ આવી ગઈ છે? હા, કોઈ વાંધો નહીં. આપનું શું નામ છે બેન? શર્મિલા પટેલ. અને શર્મિલાબેન, જો સોશિયલ મીડિયા પર હશો કે સમાચાર જોતા હશો તો ખબર હશે તમને કે છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં દીકરીઓ સાથે જે થઈ રહ્યું છે એ ખૂબ ખરાબ છે. તો તમને શું લાગે છે કે એના પાછળનું કારણ શું છે?
સો ટકા એના પાછળનું કારણ કે યુપીબીએવાળા લોકો જે બધા છે એ બધા લોકોને પૈસા જ ના દેવા જોઈએ. આજે દીકરી છે, દીકરી આપણી છે જ નહીં, આપણી દીકરીને કંઈ કંઈ કહેવાય જ નહીં, આપણી દીકરી એકઠી કંઈ મોકલાય બી નહીં એમ. દીકરીને કઈ રીતે આપણે એને બહાર મોકલીને આપણે વિચાર કરવું પડે કે દીકરી આપણી કઈ રીતે બહાર જશે, કઈ રીતે રહેશે એમ. સુરક્ષિત નથી, ઓકે યાર, સુરક્ષિત નથી. એના માટે પગલાં ભરવા જોઈએ સરકારને, કંઈક જે સુરત ત્યાં ગોધરામાં બોર્યું એ લોકોને ખરે ફાંસી આપવી જોઈએ તાત્કાલિક. આ રીતે લોકોને પકડીને રાખી ના શકાય, એ લોકોને તાત્કાલિક એનું કરવું જોઈએ. આ આજે સલામત દીકરી કોઈ બી દીકરી નથી આજે, એના સલામતમાં પાછળ ખરેખર કરવું જોઈએ. દીકરીને આજે કોઈ બી મા બાપ હોય એકલી મોકલે ત્યાં કેટલું ટેન્શન રહે, કોઈ નવરાત્રી બિલકુલ ટેન્શન છોકરી નથી રહેતી એમ, કારણ છોકરીને પાછળનું જવાબદાર મા બાપ કેટલું લઈને ફરે બધી એકલા એકલા એમ, કેટલું જઈ શકે. હા, તો પાછળનું કારણ સરકારને ધ્યાન રાખવું જોઈએ, કારણ પાછળ કંઈક પગલાં ભરવા જોઈએ. કયા પ્રકારના પગલાં ભરવા જોઈએ? બસ આ લોકો નિર્દોષ નો એને ફાંસી જ આપી દેવી જોઈએ. આ લોકોને કંઈક એનો વિચાર એને આ રીતે પંપાડવા ના જોઈએ આ લોકોને એમ, કે જો કે પકડે છે પછી રિમાન્ડ આવે, કશું પબ્લિક ના આપી દેવું જોઈએ, તો પબ્લિક જે કરે ખરું એમ, પબ્લિકને સોંપી દેવું જોઈએ. માણસોને દીકરી છે છે ને, દીકરી છે જ નહીં આપણી અત્યારે, એના માટે સરકાર ના કડક પગલા લેવા જોઈએ એમ. તો સરકાર અત્યારે આ બધું કેમ જોઈ રહી છે બધું આટલું બધું, કે દીકરીએ એટલે સાવચેત, આપણી બિલકુલ સુરક્ષિત નથી. તો સરકારને એના માટે કંઈક કરવું જોઈએ, કે દીકરી એટલી નવરાત્રીમાં ગઈ બી ના શકે, એટલી જે કોલેજ બી ના જઈ શકે, એટલી પરીક્ષા આપવા બી જણાવી શકે. એક લાગે ઘરના મોકલતા, આપણી દીકરી ઘરે ના જશે આપણને ટેન્શન રહે, હવે દીકરી ક્યારે આવશે ક્યારે આવશે એમ. ગુજરાતીઓ આટલી હદે જતા નથી, સંસ્કારો ગુજરાતીઓનામાં છે, પણ જે બહારના તત્વો જે યુપી બિહાર છે રાજસ્થાન છે ત્યાંથી જે આવે છે ને એ લોકો જે આ પરાક્રમો કરી રહ્યા છે એના માટે દાહોદમાં માંડવીમાં તો શિક્ષકોએ આ કર્યું છે, આચાર્ય શિક્ષકે કર્યું છે. છ વર્ષની દીકરીને બી સ્કૂલ મોકલતા બીક લાગે, સો ટકા વધારે પડતો. હું એવું માનું છું, મારા પર્સનલ મંતવ્ય એવું છે કે વધારે પડતી મોબાઈલની જે ઘેલછાઓ છે એની અંદર જે ફેસબુકો છે વોટ્સએપ છે ઇન્સ્ટાગ્રામ છે એના જે એટલી બધી સ્વતંત્રતા ફ્રીડમ આપી દીધી છે યુઝરોને કે એના લીધે માનસિકતા લોકોની બદલાઈ રહી છે. ઇવન જે શિક્ષણનો ગુરુ કહેવાય કે જે જ્ઞાન આપે છે એ લોકો પણ આ પાટા ઉપર નીકળી ગયા છે. શિક્ષણ આપણને આવું કરે એ વ્યાજબી નથી ને, તો દીકરી આપણી સ્કૂલમાં સુરક્ષિત નથી, બીજા તો કેવાનું કઈ નથી ને, તો આપણે છોકરીને સ્કૂલમાં મોકલે કઈ રીતે મોકલો એને સમાજ તરીકે કઈ રીતના બદલાઈ શકીએ આપણે સમાજમાં? હું એવું કહું કે આવા જે ઓકેઝન છે આપણા નવરાત્રિ છે કે જે કંઈ પણ છે એના માટે એકાકી એપ બનાવી શકાય કે દીકરી ઘરેથી નીકળી તો હિન્ટ એના મધર ફાધરને મળવી જોઈએ કે આ પ્લેસ ઉપર છે, આ પ્લેસ ઉપર છે. અને ઇવન આ બધું બંધ નહીં થઈ જાય ને, બંધ તો નહીં થાય, પણ ઇવન જાગ્યા ત્યાંથી સવાર આપણી દીકરીઓએ પણ વિચારવું જોઈશે કે એક એવી કોઈ અનનોન પ્લેસ હોય કે એવું અવાવરું જગ્યા કે જે આવા ડફેરોને બાઇકો લઈને ફરતા હોય, સ્ટંટ કરતા હોય ત્યાં જવું ના જોઈએ. ભીડવાળા સ્થળો પસંદ કરવા જોઈએ જો ઓફિશિયલી જો એ મળતા હોય તો, આવું મારું માનવું છે. એના પાછળ કંઈક કરવું જોઈએ, હું એટલું જ કહું છું કે દીકરી આપણી સલામત નથી, સલામત કંઈક કરવું પડે સરકારે હવે એના માટે પાછળ ફરી પગલાં લેવા જોઈએ. એવો બનાવો વધતા રહ્યા છે, માનસિકતા પર પણ ખૂબ ખરાબ અસર પડે છે કે જ્યારે કોઈ માણસ પોતાની દીકરીને ઘરની બહાર મોકલે તો એને એ જ વિચાર આવે કે એની સાથે શું થશે, એ ઘરે પાછી કેવી રીતના આવશે, એ ઘરે આવશે ત્યાં સુધીમાં શું થઈ જશે. એના કારણે નાના ગામડાઓમાં ડ્રોપઆઉટ રેશિયો વધી ગયા છે, બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કરી દીધું છે. શહેરોમાં પણ જે છોકરીઓને નોકરી કરવા જવું છે તો કાં તો એ મેરિડ પણ છે તો એને ક્યાંય રાત્રે જવું છે તો એના ઉપર રોકટોક લગાવવામાં આવે છે. મને પર્સનલી એવું લાગે છે કે છોકરીઓને ક્યાં સુધી તમે રોકી લેશો, એના કરતાં છોકરીઓને જ્યારે સંસ્કારની વાત કરે છે તો છોકરાઓમાં પણ એ સિંચન કરો ને, તમે પણ તમારા છોકરાઓને શીખવાડો ને કે તમારે છોકરીને કઈ નજરથી જોવું છે. માત્ર તમે છોકરીને રોકીને કે એને બેડીઓ બાંધીને જ આ ખતમ નહીં કરી શકો. સમાજ તરીકે આપણે છોકરાઓને પણ સમજાવવાનું છે ને કે આ ખોટું છે, આ રીતના તમે કોઈ છોકરીને ન અડી શકો, ન જોઈ શકો. અડવાની દૂરની વાત છે પણ જોવાથી પણ સમજાવવું પડશે ને.